विद्यार्थी मित्रों, सहजानंद विद्यालय, बापा सीताराम चौक, नवा नरोड़ा, अमदावाद। जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती में आगळना लेक्चर में आपणे पाठ 3 जुमो भिस्ती विषे थोड़ू भणी गया। हवे आपणे आजे जे भणी गया तेना उपर थोड़ी नजर नाखी दईए। આણંદપુરના ખૂણામાં 3 ઝૂંપડા છે, જે આવતા જતાનું લક્ષ એટલે કે ધ્યાન તેની તરફ ખેંચે છે। ખડકી બતાવી છે જે અનેક રંગી થીંગડા મારેલી છે। જુમો લક્ષાધિપતિમાંથી ભિખારી બની ગયો, તે જ્યારે 10 વર્ષનો હતો ત્યારે હાથી પર બેસી પરણવા ગયેલો। તેનો સાથી એકમાત્ર પાડો છે, બાકી અનેક મિત્રો આવ્યા અને ગયા। જે પાડો છે જુમાનો, તેનું નામ જુમાના એક સાહિત્ય રસિક મિત્ર એ વેણું એવું પાડેલું। વેણું અને જુમો મશક ભરીને ઘેર ઘેર પાણી પહોંચાડે છે। પછી આવતી વખતે જુમો તેના માટે થોડા શાકભાજી અને વેણું માટે ગદબ લઈને આવે છે। પછી બંને એકબીજા સામે જોઈને આખો દિવસ બેસી રહે છે। હવે આજે આપણે આગળ જોઈશું। છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા। છેક સવારથી સાંજ સુધી બંને પોતાનું કામ પતાવી અને બેસી રહેતા અને સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા એટલે કે કિનારા સુધી જઈને પાછા વળતા। વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા। કોઈક વખત જો સવારે કામ ઓછું હોય તો એ લોકો સવારે પણ ફરવા નીકળી પડતા। એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા। જુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુંને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં। જુમાને એવું લાગ્યું કે બહાર લીલું લીલું ઘાસ જો પાડો એટલે કે વેણું ચરી લે તો સારું છે, પણ વેણુંને એવું લાગે કે આવી રીતે બહાર ખાતા ફરવું એ કંઈ ગૃહસ્થાયીના લક્ષણ નહીં। લક્ષણ એટલે કે અહીં સંસ્કારના અર્થમાં છે, એ કંઈ ગૃહસ્થાયીના સંસ્કાર નથી। એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે। એટલે જુમો એને ખવડાવવાનો પ્રયત્ન કરે તો પણ પાડો રણકીને એની સામે ઊભો રહી અને જાણે એવું કહેતો હોય કે ના હું નહીં ખાઉં। અંતે જુમો થાક્યો, હવે જુમો થાકી ગયો એને મનાઈ મનાઈને, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી છે, ઘરે જઈને ખાજે, તને આ ખોટા લાડ કરવાની ટેવ પડી છે। વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો, જાણે પોતાની જીત થઈ હોય એમ પોતે આનંદમાં આવી જાય છે અને રણકી ઉઠે છે। પોતાના પૂછવાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો। પોતાના જે પૂછડું હતું એ બરડા પર પછાડે છે અને જુમાની સામે કાન ફફડાવી અને રણક કરતો, એના જે ગળામાં ઘંટડી બાંધી છે એનો અવાજ કરતો એ ત્યાંથી આગળ ચાલ્યો જાય છે। જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો, જીતનો આનંદ હતો એટલે એ થોડુંક આગળ દોડે છે। જો હવે પાછો વાળું કે દોડવાનું છે, જુમો વેણુંને કહે છે કે ઊભો રહે હવે પાછો વાળું કે દોડવાનું છે। જુમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી, જુમો જોરથી એને ઠપકો આપતા બૂમ પાડે છે, પણ તે પહેલાં વેણું તે રસ્તે ચડી ગયો હતો, પણ એ પહેલાં તો
એ વેણું તે રસ્તે આગળ વધી ગયો હતો। રસ્તામાં આડે રેલવેની સડક હતી। રસ્તામાં આડે રેલવેનો એક પાટો હતો। જરાક ઉતાવળે ચાલતા બાળાનો પગ રેલના બે પાટા વચ્ચે આવી ગયો। થોડુંક ઉતાવળે ચાલવા જતાં બાળાનો પગ રેલના બે પાટાની વચ્ચે આવી ગયો। પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોકટ ધબ દઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પકડવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો। તે પોતે આમથી આમ મજડી અને પગને કાઢવા માટે પ્રયત્ન કરે છે પણ એ બધું ફોકટ બધું વ્યર્થ જાય છે અને ધબ દઈ પાડો નીચે બેસી જાય છે। જેમ જેમ પગ કાઢવા વધારે પ્રયત્ન કર્યો તેમ તેમ એનો પગ વધારે ને વધારે પાટામાં ફસાઈ ગયો। જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો। જુમો એની પાછળ હતો તે એક શ્વાસે ત્યાં દોડીને આવે છે। તેણે આવીને પાડાનો પગ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ। જુમો આવીને પાડાનો પગ આમથી આમ મચડે છે પણ બધું જ ફોગટ જાય છે, વ્યર્થ જાય છે। આછું અંધારું ને આછો ઉજાસ હતો। આછું એટલે થોડું અજવાળું અને થોડુંક અંધારું હતું, ઉજાસ એટલે અજવાળું। થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો। ધ્રુમાના પેટમાં ધ્રાસકો પડ્યો। ગાડી આવશે તો ધ્રુમાના પેટમાં ધ્રાસકો યાની ફાડ, તો ધ્રુમાના પેટમાં ફાડ પડે છે કે નહીં ને ગાડી આવશે તો। તે એકદમ રસ્તા તરફ દોડ્યો। સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા। તે આગળ રસ્તા પર દોડે છે અને સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તે જોવે છે। તેમના એક એક હાથમાં નેતાની સોટીઓ ઉછળતી હતી અને ખુશીમાં હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી। ગાંડા દોડે એમ જુમો દોડ્યો। હવે એ બંને જુવાનોના હાથમાં એક નેતરની સોટી હતી અને બીજા હાથમાં જે ખુશનુમાં હવા હતી આવતી હતી એ લેવા માટે એમણે ટોપીઓ નીચે બીજા હાથમાં લીધી હતી। ગાંડો દોડે એમ જુમો દોડે છે। એ ભાઈ સાહેબ, મારો વે મારો પાડો, એ પેલા બે જુવાનિયાઓને કહે છે જુમો કે ભાઈ સાહેબ મારો વે। પછી એને યાદ આવે છે કે આ લોકોને થોડી ખબર હોય કે હું મારા પાડાને વેણું કહું છું, એટલે એ પાછો વેણું બોલતા બોલતા મારો પાડો બોલે છે। અબ ઘડી કપાઈ જશે, અત્યારે હાલ જ, અબ ઘડી એટલે તરત જ, અત્યારે હાલ જ કપાઈ જશે, પણ એ જુઓ પેલા પાટામાં સપડાયો છે, ત્યાં જુઓ, પણ એટલે ત્યાં, તળપદો શબ્દ છે, તો ત્યાં જુઓ પેલા પાટામાં સપડાયો છે એટલે કે ફસાયો છે। બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું, કાંઈ કાળું તરફડતું લાગ્યું। બંને જણા જે બાજુ જુમો ઈશારો કરે છે એ બાજુ જુએ છે તો એમને કંઈક કાળું તરફડતું હોય એવું લાગ્યું। પેલા બંને જુવાને આ પૂછે છે, શું છે? એ બંને પૂછે છે કે તે શું છે? મારો વેણું પાડો, જુમો એમને જવાબ આપે છે કે મારો વેણું પાડો છે। ઓહો, જા જા ફાટકવાળા પાસે દોડ, ઓહો તો તું જલ્દી ફાટકવાળા પાસે જા, તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે, તમે મા બાપ જો મને થોડીક મદદ કરશો તો એનો પગ નીકળી જશે અને એનો જીવ બચી જશે। અમે, પેલા લોકો એમ કહે છે કે અમે મદદ કરીએ, તું દોડ દોડ ફાટકવાળાને કહે, તું દોડ જલ્દી જા અને ફાટકવાળાને કહે। એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા, એવું કહી અને પેલા બંને જણા ત્યાંથી ચાલતા થઈ જાય છે। જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં। જુમો ફાટકવાળા બાજુ જાય છે પણ ઘરમાંથી જે ખાલી ઘંટીનો અવાજ આવે છે એ સિવાય બીજું કોઈ માણસ ત્યાં ફરકતું લાગ્યું નહીં। એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ, એટલામાં જે દૂરથી ગાડીની સિસોટી સંભળાય છે એટલે ગાડી આવી રહી હોય એવું લાગે છે। જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી, જુમો ચારે બાજુ એક નિરાશ દ્રષ્ટિ યાની નજર, તો નિરાશ નજરે જુએ છે પણ માણસનું કોઈ સહ્યું છોકરું જણાયું નહીં, પણ માણસનું કોઈ નાનું અમથું છોકરું દેખાતું નહોતું।
ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો, જ્યાં સિગ્નલના થાંભલા હતા એ બાજુ એ ફટાફટ જાય છે સાંકળ ખેંચી, અને ત્યાં જઈને સાંકળ ખેંચે છે। ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં। ઘંટીના અવાજ એટલો હતો કે ત્યાં તેનો અવાજ સંભળાય એમ નહોતું। સાદ, સાદ એટલે અવાજ। તેણે જોરથી બાણામાં પાટું માર્યું, તે જોરથી બાણામાં એક લાત મારે છે। એ કોણ? અંદરથી અવાજ આવે છે કે કોણ છે એ? ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો, મારું જનાવર કચરાઈ જશે। જુમો કહે છે કે જલ્દી ચાલો ભાઈ કે બહેન જે બી હોય અંદરથી બહાર આવો અને સિગ્નલ ફેરવો, નહીંતર મારું જનાવર, જનાવર એટલે જાનવર, મારું જાનવર કપાઈ જશે। ઘેર કોઈ ભાઈ માણસ નથી, અંદરથી ખાલી એટલો જ જવાબ આવ્યો કે ઘરે કોઈ ભાઈ માણસ નથી। બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી। આટલો ખાલી બેદરકાર જવાબ મળે છે અને પાછી પેલી ઘંટી ચાલુ થઈ જાય છે। દોડો દોડો મારું જનાવર કપાય છે। જુમો ફરી જોરથી બૂમ પાડે છે કે જલ્દી દોડો મારું જનાવર કપાઈ જશે। જુમાએ હતું તેટલું બળ કહીને ચીઝ પાડી, પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી। જુમો જેટલું બળ હતું એટલી જોરથી ચીઝ પાડે છે, પણ એના કર્કશ અવાજ સિવાય બીજું કંઈ સંભળાતું નથી। જુમાએ આકાશ તરફ જોયું, જુમો આકાશ બાજુ જુએ છે। છેલ્લો તારો આથમતો હતો અને છેલ્લો તારો આથમતો હતો। અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું, અજવાળું થવાના બદલે ધુમ્મસ પથરાઈ રહ્યું હતું। ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો, તેણે પોતાની લાકડી ફેંકી દીધી। ગાડીનો અવાજ હવે બિલકુલ નજીક આવી રહ્યો હતો એટલે એણે હાથમાંથી લાકડી ફેંકી દીધી। યા પરવરદિગાર, પરવરદિગાર એટલે ભગવાન, તો એ યાદ કરે છે કે હે ભગવાન, તેણે મોટેથી બૂમ પાડી એમ કરી અને જોરથી બૂમ પાડે છે। એટલું બોલીને જુમો એકદમ દોડ્યો, આટલું બોલી હે ભગવાન બોલી અને ત્યાંથી જુમો દોડે છે। વ્યર્થ મહેનત પછી વેણું થાકીને આવતો પડ્યો હતો। વેણું એનો પગ આમથી આમ મચડી અને થાકી ગયો હતો, પણ પગ નીકળ્યો નહીં અને ઉપરથી એ હાંફી ગયો અને એટલે શાંતિથી પડી રહ્યો હતો। તેની ગોદમાં તે ભરાઈ બેઠો અને જુમો એની ગોદમાં જઈને બેસી જાય છે। વેણુએ તેને શાંત રીતે ખંજવાડ્યા કર્યું, વેણું તેને શાંતિથી ખંજવાડ્યા કરે છે। દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હો, જુમો વેણુને કહે છે કે દોસ્ત ભાઈ વેણુ આપણે બંને એકબીજાની સાથે જ છીએ, અને એમ કહીને જુમો છેક તેના પગ પાસે દોડ્યો અને એટલું બોલી અને જુમો એના પગ પાસે જાય છે। દર પડે ટ્રેનના ધબકારા વધ્યા, સિસોટી પર સિસોટી થઈ। દર પડે એક એક ક્ષણે ટ્રેનના ધબકારા વધે છે અને સિસોટી પર સિસોટી થાય છે। જોશ બંધ કરતાં પૈડા સંભળાયા, જોરથી અવાજ કરતાં પૈડા સંભળાય છે એટલે કે ટ્રેન હવે નજીક આવી રહી છે। જુમો વેણુને ભેટી પડ્યો, જુમો વેણુને ચોંટી જાય છે, ભેટી જાય છે, પણ જેવી ગાડી છેક આવી પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચક્યું અને પોતાના સેટને બચાવવા એક ઝપાટે માથું મારીને એને પાટાથી દૂર ફેંકી દીધો। પણ જેવી ગાડી પાસે આવી જાય અને પોતે બેભાન થઈ જાય એ પહેલાં વેણુ માથું ઊંચકે છે અને પોતાના સેટ એટલે કે જુમાને બચાવવા માટે એક જ ઝપાટે માથું મારી અને પેલા જુમાને પાટાથી દૂર ફેંકી દે છે। વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ, વેણુ ઉપર થઈ અને આખી ગાડી ચાલી જાય છે, નીકળી જાય છે। તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાયું, તેના જે ધગધગતું લોહી હતું એનાથી, કારણ કે કપાઈ ગયો હતો એટલે એનું જે લોહી હતું એનાથી જુમાનું કેડિયું, કેડિયું એટલે કમર સુધી જે પહોંચતું વસ્ત્ર હોય, કમર સુધી જે પહેરવાનું વસ્ત્ર હોય એને કેડિયું કહેવાય, તો એ આખું લોહીથી લથબથ થઈ ગયું। તેને કડવડીને બેઠો થયો, તેને કડવડી, કડવડવી એટલે કે નિરાંત કે શાંતિ થવી, તો એને થોડીક શાંતિ થઈ એટલે એ થોડોક બેઠો થાય છે। કોણ? જુમો। ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટાછવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું।
ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા જે થોડા છૂટા છવાયા ભાગ વેણુના શરીરના હતા એના સિવાય તે જુમાના પ્યારા મિત્ર વેણુનું કોઈ જ નામ નિશાન ન રહ્યું. નામું નિશાન ન રહેવું એટલે કે બધું જ નાશ પામવું, એટલે વેણુના શરીરનું બધું જ નાશ પામ્યું હતું. હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. હજી આજે પણ જુમો સવારમાં એકલો અશાંત, કારણ કે હવે એની પાસે વેણુ નથી, તો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. અને એના એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. અને એનો એક માનીતો પથ્થર હતો, એના પર ફૂલ મૂકી અને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ત્યાંથી ચાલ્યો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જુમો ભીસ્તી અહીં આપણે પૂરો કરીએ છીએ. હવે તમને જે PDF મોકલવામાં આવે એમાંથી તમારે ગુજરાતીની નોટબુકમાં અભ્યાસ અને સ્વાધ્યાય, શબ્દાર્થ, રૂઢિપ્રયોગ આ બધું જ લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.